हेलो स्टूडेंट्स, माय सेल्फ सुमित पटेल। आज आपने ग्रेड 5 ना मैथ्स ની અંદર આપણો જે કન્ટિન્યુ ચેપ્ટર છે ચેપ્ટર 2 આકાર અને ખૂણા, તો આજે એના વિશે આગળ કન્ટિન્યુ જોઈશું। જેમ કે લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જે વાત કરી હતી કે લાસ્ટ વિડિયો ની અંદર આપણે જે ખૂણા બદલાવાથી આકાર બદલાય એ બધી જે ચર્ચા કરી એમાં આપણે મહાવરા પણ જોયા, જેમ કે પંચકોણ હતો, અષ્ટકોણ હતો અને ષષ્ઠકોણ, તો એ બધા જે આકારો હતા એમાં ખૂણા અલગ અલગ કલર થી દર્શાવેલા હતા અને સરખા ખૂણા કયા છે અને કયા ખૂણા સરખા નથી તે પણ આપણે જાણ્યું હતું। હવે આગળ કે આકાર અને ખૂણા ની અંદર, આકાર અને ખૂણા ચેપ્ટર ની અંદર આપણે બનાવવાનું છે આગળ ખૂણો તપાસવાનું સાધન। નવો આપણો જે ટોપિક છે ખૂણો તપાસવાનું સાધન, તો ખૂણો તપાસવાનું સાધન એટલે કે ખૂણો માપી શકાય। એક્ઝેક્ટ માપવા માટે તો આપણી જોડે કોણ માપક હોય છે, જે તમારા કંપાસ બોક્સ ની અંદર હોય છે, જેનો આકાર આપણે જેનો આકાર કેવો હોય છે તો અર્ધચંદ્રાકાર જેવો, એટલે કે આપણે આ રીતે એનો આકાર હોય છે, આનાથી બધા પરિચિત હશો બરાબર। ખૂણો માપવો હોય તો આ સાધનનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ, જેમ કે આની અંદર 0 થી 180 આ બાજુ અને આ બાજુ પણ 180 થી અહીંયા 0 બંને બાજુના ખૂણા માપી શકાય છે। વચ્ચે એક નાનો ચંદ્રાકાર હોય છે અને બરોબર સેન્ટરમાં આ રીતે જે માપ આપેલ હોય છે અહીંયા 90 ડિગ્રી એટલે કે 90 અંશનો ખૂણો બને છે। એટલે કે 90 અંશનો ખૂણો લાસ્ટ વિડીયોમાં પણ આપણે વાત કરી હતી કે ખૂણાના જે અલગ અલગ પ્રકાર છે એ કેવી રીતે નક્કી થાય છે, તો 90 અંશનો ખૂણો એટલે કયો ખૂણો, કાટકોણ, અને 90 કરતા નાનો એટલે લઘુકોણ, અને 90 કરતા મોટો એટલે ગુરુકોણ। તો આપણે અહીંયા જે ચેપ્ટર ની અંદર વાત કરવાની છે તો કાટકોણ એટલે કે 90 અંશનો ખૂણો, કાટકોણ થી નાનો અને કાટકોણ થી મોટો, આ બધા ખૂણા તપાસવાના સાધન માટે આપણે કયું સાધન કેવી રીતે બનાવી શકીએ, તો એના માટે કે કંપાસ બોક્સ ની અંદર આપણને વિભાજક આપેલું હોય છે, જે વિભાજક કહીએ છીએ આપણે બરાબર, જેને બંને બાજુ પરિકર્ણ જેવી અણીજ હોય છે બરાબર, એ જે વિભાજક છે એ વિભાજકની મદદથી આપણે ખૂણો માપી શકીએ છીએ। ત્યારબાદ ખૂણો માપવા માટે જે બીજું સાધન બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકાય, તો એના માટે સૌ પ્રથમ કોઈ પણ કાર્ડબોર્ડ માંથી બે પટ્ટી કાપો એક સરખી બરાબર, એ બે પટ્ટી એક સરખી કાપીને કોઈ એક છેડે હોલ પાડી લેવાનો અને એમાં કોઈ પણ યુપીન અથવા તો કોઈ પણ પિન, જે આપણી લગાવવાની પિનો હોય છે બરાબર, એ પિન લગાવી દેશો એટલે એને સરળતાથી ફેરવી શકાય। જેમ કે અહીંયા હું તમને ડેમોન્સ્ટ્રેશનમાં બતાવું કે જે બે પટ્ટી છે મારી જોડે બરાબર, આ જે બે પટ્ટી છે આ બે પટ્ટીને મેં પિન વડે લગાડેલી છે બરોબર, અને આ બાજુ એક એવું નાનું રબર જેવું છે જેને મેં લગાવી દીધું જેથી એની અણી મને વાગે નહીં, હવે આને હું સરળતાથી ફેરવી શકું બરાબર। આવી રીતે બે પટ્ટી બનાવી શકાય છે બરાબર, આ રીતે તમે બે પટ્ટી બનાવીને આ ખૂણો તપાસવાનું સાધન બનાવી શકો છો। હવે આ સાધન બનાવવાનું કારણ શું, તો આ જે સાધન બનાવ્યું છે એના મદદથી આપણે એપ્રોક્સ કાટકોણ કેવી રીતે બને છે અને કેટલું માપનું હોય છે એ માપી શકીએ છીએ। કાટકોણ એટલે કે 90 અંશ, 90 અંશનો ખૂણો બને તો કાટકોણ બને છે, અને કાટકોણ બને એટલે અંગ્રેજી મૂળાક્ષર એલ આકારની રચના થાય છે, તો અહીંયા જે એલ આકાર બન્યો બરાબર, તમને બધાને દેખાતો હશે આ જે એલ આકાર બને છે બરાબર, આ કાટકોણની નિશાની છે, અહીંયા જે ખૂણો પડે એ 90 અંશનો ખૂણો પડે છે। એવી જ રીતે જો કોઈ માપ અહીંયા હોય તો આ રીતે તમે માપી શકો છો બરાબર, તો અહીંયા આનો ખૂણો માપી શકાય આ બે સપાટી વચ્ચે જે, એ જ રીતે આ રીતે પણ માપી શકાય છે બરાબર, આ એલ એમના એમ જ રહેશે પણ અહીંયા જે ખૂણો બન્યો એ 90 અંશનો, ત્યાર પછી આ રીતે પણ માપી શકાય છે, જોઈ લો એલ બને છે, તો અહીંયા જે ખૂણોમાં બને એ કયો ખૂણો બને છે, તો કાટકોણ બને છે। ત્યાર પછી જુદા જુદા જે સામાન છે એને આપણે માપી શકીએ છીએ, જેમ કે મારી પાસે બુક્સ બરાબર, બુક્સ ની અંદર મારે માપવું હોય તો કાટખૂણો ક્યાં મળશે, તો કાટખૂણો એની ચાર જે કિનારી છે બુકની એ ચાર કિનારીની અંદર બને છે બરાબર, જેમ કે આ બુક છે બરાબર,
આ બુક ને આપણે એચી માં આપીએ આ બાજુનો ખૂણો તો અહીંયા તમને કાટકોણ દેખાય છે બરાબર સેમ ટુ સેમ એલ બને છે એ જ રીતે અહીંયા ઉપરથી માં આપીએ તો પણ કાટખૂણો બને છે એલ જેવી રચના બને છે બરાબર ત્યાર પછી આ રીતે માં આપીએ એલ જ રાખીએ તો પણ જોઈ લો તમે તો એલ જેવી રચના બને છે બરાબર હવે ચારે ખૂણા આના આ રીતે L ની મદદથી માપી શકાય છે બરાબર હવે એ જ રીતે જો આપણે આ જે આપણું બોર્ડ છે આ બોર્ડ ની માપવું હોય તો પણ આપણે કરી શકીએ છીએ જેમ કે બોર્ડ નો આ જે ખૂણો છે બરાબર આ બાજુનો જે ખૂણો છે એ ખૂણો માપવો હોય આપણે તો માપી શકીએ છીએ તો અહીંયા જે બોર્ડ છે એનો ખૂણો માપવા માટે આ રીતે આપણે ખૂણો માપી શકીએ છીએ તો સૌ વિદ્યાર્થીને દેખાતું હશે બરાબર આ ખૂણો છે એવી જ રીતે આપણે કોઈ પણ સાધન હોય જેમ કે આપણા ઘરની અંદર બીજા એવા તમે યાદ કરો તો કાટખૂણો ક્યાં ક્યાં મળી શકે સૌપ્રથમ આપણે ક્લાસરૂમની વાત કરીએ તો આપણા ક્લાસરૂમમાં જેવા કેટલા બીજા એવા ટીએલ એટલે કે બીજા એવા કેટલા ટૂલ સાધનો છે કે જ્યાં આપણે કાટખૂણો માપી શકીએ છીએ તો સૌ પહેલું તમારા બેગની અંદર કંપાસ બોક્સ બરાબર તમારો જે લંબચોરસ કંપાસ છે બરોબર એ લંબચોરસ કંપાસ ની અંદર આપણે એને પણ માપી શકીએ છીએ તમારો જે કંપાસ ઉપરથી તો તમને આ રીતે દેખાશે લંબચોરસ તો આ લંબચોરસ કંપાસ માપવો હોય તો એને બધી બાજુ જોઈ લો તો બધા કાટખૂણા મળે છે ત્યાર પછી જે મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે ચોપડી બરાબર તમારી ચોપડી ની અંદર પણ થાય છે પછી તમે બેસો છો એ બેન્ચીસ બેન્ચીસ ના જે કોર્નર છે એ કોર્નર ને પણ તમે આ રીતે માપી શકો છો તમે આ રીતે બરાબર પછી જે તમારા ટીચર્સ ઉભા રહે છે પોડિયમ આગળ હાથ લઈને એ પોડિયમ ની અંદર પછી આપણું જે બોર્ડ છે ટેપ બોર્ડ એ પછી દરવાજો બરાબર પછી એસી ગણો તમારા ઘરની બારી ગણો તમારા ઘરની પાટ ગણો કબાટ ગણો ખુરશી ગણો આ બધા જ સાધનો કાટખૂણા બનેલા હોય છે બધા જ સાધનોની અંદર કાટખૂણો બનતો જોવા મળે છે જેમ કે એક આ જે મેં કંપાસ સમજાવ્યો તમને એ રીતે તમારા ઘરની બારી જે છે બરાબર બારી પણ આ રીતે લગભગ હોય છે તમારી બારી એમાં આ રીતે જો સળિયા હોય બરાબર તો આ જે બારી છે અહીંયા કાટખૂણો બને છે એ જ રીતે તમે તમારો નાઇટ લેમ્પ આ રીતનો જે નાઇટ લેમ્પ હોય છે આ જે નાઇટ લેમ્પ હોય છે આ નાઇટ લેમ્પ ની અંદર પણ અહીંયા કાટખૂણો બને છે એવી જ રીતે જુદા જુદા જે આકારો છે એમાં તમે કાટખૂણો શોધવાનો પ્રયત્ન કરજો આ રીતે મારી પેન બનાવ્યું છે એ પ્રમાણે તમે પણ બનાવજો સાધન જેથી તમને ખ્યાલ આવે કે આ એલ બને છે જેટલા એલ બને ત્યાં કાટખૂણો બને છે ત્યાર પછી આગળ આપણે મહાવરો લેવાનો છે બરાબર તો મહાવરાની અંદર ત્યાર પછી મહાવરાની અંદર આપણે જોઈએ તો જે ચિત્ર આપેલું છે તમને બરાબર ચિત્રમાં આપેલા ખૂણા જોઈને કોષ્ટક પૂર્ણ કરવાનું છે બરાબર કોષ્ટક કઈ રીતે પૂર્ણ કરવાનું છે તો ઉપર તમને અહીંયા બાજુમાં ખૂણો બતાવે છે ખૂણાની અંદર શું છે તો ખૂણાની અંદર આકાર આપેલા છે જેમ કે પહેલો આકાર કાતર છે પછીનો આકાર છોકરાનો હાથ છે એટલે કે જે આ રીતે હાથ રાખ્યો છે એ હાથની વચ્ચે બનતો ખૂણો બતાવ્યો છે ત્યાર પછી આપણને પતંગ આપેલો છે ત્યાર પછી આપણને સાણસી આપેલી છે અને ત્યાર પછી જે સ્ટોપનું બોર્ડ આપેલું છે આવા બોર્ડ ટ્રાફિક પોલીસ અથવા તો એ લોકો યુઝ કરતા હોય છે હવે મેઇન વસ્તુ તમે દરેક ચિત્ર જુઓ બરાબર ચિત્ર જોયા પછી તમને એવો ખ્યાલ આવવો જોઈએ કે કોષ્ટકની અંદર બાજુમાં શું લખ્યું છે તો કાટકોણ કાટકોણથી નાનો અને કાટકોણથી મોટો હવે આ રીતે જે કાટકોણ કાટકોણથી મોટો અને કાટકોણથી નાનો જે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે એમાં તમારે શું શોધવાનું છે કે કાતર તો કાતરની વચ્ચે કયો ખૂણો બને છે કાતરમાં જે બે ભાગ આપેલો છે એની વચ્ચે અહીંયા કયો ખૂણો બને છે તો કાટકોણ આપણે આગળ જોઈએ એમ કે કાટકોણ બનાવવા માટે સાહેબ કેટલા અંશની ખૂણાની જરૂર પડે નિયમ એટલે કે એલ જો એલ બનતો હોય તો કાટકોણ કહેવાય એલ થી નાનો હોય
तो काटकोण थी नानो अने एल करता मोटो होय तो काटकोण थी मोटो એટલે કાતર ની અંદર તમને કેવો ખૂણો દેખાય છે તો એલ કરતા નાનો એટલે તમારે ક્યાં ટિક કરવાનું રહેશે તો કાટકોણ થી નાનામાં ટિક કરવાનું રહેશે કાટકોણ થી નાના ત્યાર પછી જે હાથ બતાવ્યો છે છોકરાનો બરોબર તો છોકરાનો હાથ બરોબર ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે તે કાટકોણ બનાવે છે બરાબર ક્યાં ક્યાં એલ આકાર બને છે એટલે ત્યાં શું આવશે તો ત્યાં કાટકોણ આવશે ત્યાર પછીનો આકાર છે આપણો તો પતંગ આકાર તો પતંગ ની અંદર પણ તમે જોજો તો પતંગ આખો આ રીતે કમ્પ્લીટ એનો આકાર છે એમાં ખૂણા મળતા હશે એટલે કે જેમ આપણે ચોરસ દોરીએ છીએ આ રીતનો એ ચોરસ ની જગ્યાએ એ ચોરસ ને ઊભો કરીએ તો આમ ચોરસ બની બરાબર તો એ જે ચોરસ ટાઈપનો પતંગ છે એ પતંગમાં પણ કયો ખૂણો બને છે તો કાટકોણ બને છે ત્યાર પછી સાણસી તો સાણસી ની અંદર જુઓ તો કાટકોણ થી મોટો ખૂણો દેખાશે કેમ કે એની અંદર L કરતા મોટી L કરતા મોટો ખૂણો દેખાય છે એટલે એ કાટકોણ થી મોટો ત્યાર પછીનો જે આકાર છે એ આપણો બોર્ડ હમણાં કહ્યું એમ સ્ટોક નું બોર્ડ છે એમાં આઠ ભાગ આપેલા છે આઠે ભાગ જુઓ તો એમાં તમને કાટકોણ થી મોટો દેખાય છે એટલે તમારે ટિક કરવાનું કાટકોણ થી મોટા ભાગ તો ખ્યાલ આવી ગયો મહાવરાની અંદર આપણે આગળ જોઈએ જેમ કે મહાવરો જોયા પછી એની અંદર બીજો મહાવરો એવો છે કે એની અંદર જે તમને અહીંયા આકાર દર્શાવ્યા છે આમાં ખૂણા એના પરથી તમારે તમારી પસંદગીનું ચિત્ર દોરવાનું છે અને એને નામ આપવાનું છે ખૂણાનું નામ આપવાનું છે કયો ખૂણો છે તે એટલે કે કાટકોણ છે કાટકોણથી નાનો છે કે કાટકોણથી મોટો છે હવે જેમ કે પહેલો જે ઉદાહરણ છે આ ઉદાહરણની અંદર તમે જુઓ તો અહીંયા જે આકાર આપ્યો છે આ માત્ર આટલો જ આકાર છે બરાબર આ આકારની મદદથી અહીંયા જે આ આકાર આપ્યો છે એમાં આટલો ખૂણો છે તો અહીંયા આપણે શું કર્યું છે તો અહીંયા મગરનું મોં બનાવ્યું છે હવે આ જે ખૂણો છે એ આ ખૂણો કયો ખૂણો બને છે કાટકોણ બને છે કાટકોણથી નાનો બને છે કે કાટકોણથી મોટો બને છે તો આ ખૂણો બને છે કાટકોણ કરતા નાનો કેવી રીતે તો એલ કરતા નાનો છે એટલે કાટકોણ થી નાનો બરાબર હવે ત્યાર પછી આ જે ખૂણો બને છે બરાબર અહીંયા કમ્પ્લીટ કયો ખૂણો બને છે તો એલ એલ એટલે કાટકોણ તો આ બને છે કાટકોણ એટલી તો સમજણ આવી ગઈ આપણને હવે ત્યાર પછી એનો આકાર બનાવવો છે એટલે આપણે એને આ રીતે સ્ક્વેર કરી દઈએ એટલે કે ચોરસ તો ચારે ખૂણા એના બની જશે આ રીતે એને બધી બાજુથી ફરીથી બીજો ચોરસ બાજુમાં બનાવી દઈશું એટલે એક નવો આકાર બની ગયો કેરમ ટાઈપનો હવે નેક્સ્ટ એના પછી છે આપણને જે આકાર આપ્યો છે એ જે આપણી પતંગ છે એ પતંગની હોય બરાબર એની ઉપરની ટોચનો ભાગ છે એવું સમજીએ બરાબર તો આને આપણે પતંગ બનાવી શકીએ અથવા તો મકાન પણ બનાવી શકીએ મકાનનું જે છત હોય છે બરાબર છાપરા ટાઈપનું આમ એની વચ્ચે અહીંયા કયો ખૂણો બને છે તો પહેલા તો ખૂણો બને છે કમ્પ્લીટ એલ ટાઈપનો કાટકોણ બને છે હવે આકાર બનાવવાનો છે તો આકાર આ રીતે બનાવી દઈએ બરાબર હવે ત્યાર પછી જે આ આપણને આપ્યું છે એની અંદર એલ કરતા નાનો છે કે મોટો તો એલ કરતા મોટો છે એલ કરતા મોટો છે બરાબર તો આને આપણે લખીશું કાટકોણ કરતા કાટકોણથી મોટો બરાબર આ કાટકોણથી મોટો છે એને આપણે આકાર બનાવવાનો છે તો કેવી રીતે બનાવી શકીએ તો આને આ રીતે ઓકે ત્યાર પછી આ આકાર આવે છે તો કાટકોણ કરતા કેવો દેખાય નાનો મોટો કે કાટકોણ તો કાટકોણ કરતા નાનો તો અહીંયા લખો કાટકોણ થી નાનો બરાબર હવે એની અંદર કેવી રીતે દોરીશું તો અહીંયા આપણે આઈસ્ક્રીમ ખાતો હોય તેવો કોન બનાવી દઈએ બરાબર હવે ત્યાર પછી નેક્સ્ટ છે લાસ્ટની અંદર કાટકોણ કરતા નાનો છે કે મોટો તો કાટકોણ થી નાનો દેખાય છે
काटकोण थी नानो अने एनो आकार आपणे दोरवो होय तो केवी रीते दोरी शकीए तो आ रीते एनो दोरी शकीए छीए जो आ आंख बनाई दिए तो एक माछली टाइप नो आकार बनी जाय छे હવે આ જે આકાર તમે સમજ્યા એમાં તમારે ચેપ્ટર ની અંદર પહેલા જ કીધું હતું કે મેન કાટકોણ છે તમારે L સમજવાનો છે L થી નાનો એટલે કે લઘુકોણ L થી મોટો એટલે કે ગુરુકોણ L એટલે કાટકોણ બરાબર તો અહીંયા જે L દેખાય છે એટલે કે કાટકોણ કાટકોણ થી નાનો અને કાટકોણ થી મોટો ખૂણા ઓળખતા શીખવાનું છે હવે એના પછીનો જે ટોપિક છે એની અંદર કહે છે કે તમારું જે શરીર છે આપણું એ શરીરની મદદથી બનતા ખૂણા તો તમે બતાવી શકો છો કે નહીં તો તમે સૌપ્રથમ હાથની મદદથી કાટકોણ બનાવી શકો છો તો હાથની મદદથી કાટકોણ બનાવી શકાય કે આ મારો હાથ છે આટલા સુધી જોવાનું તમારે તો સ્ટેટ છે હવે એને હું આમ કરતો બરોબર રાઈટ એંગલ એટલે કે 90 નો ખૂણો બનાવી શકાય અહીંયા એલ ટાઈપની રચના થાય તો 90 નો ખૂણો બની શકે છે ત્યાર પછી હાથ હાથની મદદથી કાટકોણથી નાનો ખૂણો બનાવી શકાય છે તો આ મારો હાથ સીધો છે અત્યારે કાટકોણથી નાનો એટલે કે આ L હતો L થી નાનો એટલે અહીંયા બને છે કાટકોણથી નાનો અને હાથની મદદથી કાટકોણથી મોટો ખૂણો બનાવી શકાય છે તો હાથની મદદથી કાટકોણથી મોટો ખૂણો બનાવી શકાય છે જેમ કે આ L છે તો L થી આ રીતે લખીએ તો અહીંયા જે ખૂણો બને છે અહીંયા એ કાટકોણથી મોટો ખૂણો બને છે એવી જ રીતે તમારા પગની મદદથી તમે તમારા પગની મદદથી તમે ખૂણો બનાવી શકો છો તો તમારા પગની મદદથી પણ ખૂણો બની શકે છે કેવી રીતે તો કાટકોણ બનાવી શકાય આ પગ છે આપણો એને તમે બેન્ડ કરશો વાળશો એટલે L બનશે બરાબર L બને તો તમારા પગની વચ્ચે પણ કાટકોણ બને છે બરાબર થાય ને અલે એ મેં ચાલ હવે જે તમે શરીરની મદદથી બનતા ખૂણા જોયા એના પછી આપણે જોઈએ તો બાગમાં રચાતો ખૂણો બાગ એટલે કે બગીચાઓમાં રચાતો ખૂણો તો બગીચાઓમાં પણ ખૂણા રચાય છે જેમ કે સૂર્યમાંથી કોઈ કિરણ નીકળે છે અને ઝાડની ડાળી પર પડી અને તે બીજી જગ્યાએ જાય એટલે કે આપણા આંખ સુધી પહોંચે તો આપણને ચિત્ર દેખાય ચિત્ર ડાયરેક્ટ આપણને એ રીતે નથી દેખાતું ચિત્ર વસ્તુ ઉપર કિરણ પરાવર્તિત થાય પછી આપણા આંખની અંદર આવે પછી આપણે તેને જોઈ શકીએ એટલે સૂર્યના કિરણની મદદથી પણ ખૂણો બને છે બરાબર એ જ રીતે તમે કોઈ ઝાડ જોયું હોય બરાબર બગીચાની અંદર તો એ ઝાડની બે ડાળી વચ્ચે પણ તમે ખૂણો રચાતો જોઈ શકો છો પછી જે ઘાસ હોય છે બગીચામાં એ ઘાસ પણ એ રીતે ઉગેલું હોય છે બરોબર કે જેથી એમની એક ઘાસ અને બે ઘાસની વચ્ચે ખૂણા તમે જોઈ શકો છો બરાબર કાટકોણથી નાના ખૂણા એમાં રચાતા હોય છે ઘાસની અંદર પછી કોઈ વૃક્ષ મોટું ઘટાદાર હોય તો એમાં વડ છે તો વડની વડવાઈ તમે જોઈ શકો છો તો એમાં પણ ખૂણો તમે જોઈ શકો છો બે ડાળીઓ મોટી મોટી હોય એની સબ નાની ડાળી એની પણ નાની ડાળી એ રીતે તમે જોઈ શકો છો પાંદડાઓની વચ્ચે પણ ખૂણો રચાતો જોઈ શકો છો ત્યાર પછી એમ કે જે પક્ષીઓ બેસે છે તેની ઉપર તે પક્ષીઓની ચાંચમાં પણ તમે ખૂણો જોઈ શકો છો જેમ કે આ રીતે પક્ષીઓની ચાંચ હોય છે એમાં પણ રચાતો ખૂણો જોઈ શકો છો જે આ રીતે આમ બંધ ચાલુ થતી હોય એની ચાંચ એમાં પણ રચાતો ખૂણો જોઈ શકો છો આ રીતે તમે આ ચેપ્ટરની અંદર અલગ અલગ જગ્યાઓ એટલે કે તમારી આસપાસની જગ્યાઓમાં તમે જુદા જુદા આકારો જુદી જુદી ખૂણાઓ કેવી રીતે બને છે એ તમે જોયું હવે આગળ પણ આપણે જોઈશું કે કેવી રીતે બીજી કઈ જગ્યાઓમાં ખૂણા બને છે તો અત્યારે તમને આ વિડીયોની અંદર ખ્યાલ આવી જ ગયો હશે થેન્ક યુ